ખેડ બ્રહ્મા ખાતે સમસ્ત જૈન સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું। ખેડ બ્રહ્મા શહેરના મુખ્ય માર્ગો ઉપર વિરાટ પદયાત્રા રેલીનું આયોજન કરાયું, જેમાં જૈન સમાજના વડીલો, યુવાનો, બહેનો, બાળકો બહુ મોટી સંખ્યામાં લોકો હાજર હતા। ખેડ બ્રહ્મા શહેરના મુખ્ય માર્ગો ઉપર જ્યારે તાલુકા સેવા સદન રેલી ફરી હતી ત્યારબાદ પૂર્ણ પણ કરાઈ હતી। શેત્રુંજયમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા આ પરમ પવિત્ર તીર્થ સ્થાનને ગરિમાને જ્યારે ખંડિત કરી રાખવાની નિંદનીય પ્રવૃત્તિઓ થઈ રહી છે, ત્યારે તેના અધીન આ પ્રવૃત્તિઓથી લઈને જૈન સમાજ એમ કહે છે કે ધાર્મિક આસ્થાને ઘણી ઠેસ પહોંચે છે, જેના કારણે એક શાંતિપ્રિય સમાજ અત્યારે દરેક લોકોના માટે ઉભું છે અને કહેવામાં આવી રહ્યું છે કે તાત્કાલિક ધોરણે અહીંયા પગલાં પણ લેવા જોઈએ। અમે સમસ્ત જૈન સમાજ ખેડ બ્રહ્માના તમામ શ્રાવક શ્રાવિકાઓ આવેદન પત્ર આપવા આવ્યા છીએ। તેનો વિષય એવો છે, પરમ પવિત્ર શેત્રુંજય મહાતીર્થમાં જે અનિચ્છનીય ઘટનાઓ બની છે તેની સુરક્ષા જાળવવા બાબત તથા 20 જૈન તીર્થંકરો અનેક સાધુઓ જ્યાં મોક્ષ થયા છે, તે સમયશિખરજી પારસનાથ પર્વત તાલુકો ગીરની ઝારખંડ સરકારે જે ઇકો સેન્સિટી ઝોન જાહેર કરેલ છે અને પર્યટન સ્થળ જાહેર કરેલ છે તેના અનુસંધાને ત્યાં અનૈતિક પ્રવૃત્તિઓ ચાલુ થવાની સંભાવના છે, તો તેનો અમે સમગ્ર જૈન સમાજ ખેડ બ્રહ્મામાં આક્રોશ સાથે વિરોધ કરીએ છીએ। આજરોજ અમે